હવે આપણે બાળ મિત્રો હવે આપણે શાંતિનિકેતન સ્કૂલ ધોરણ 8 પ્રકરણ 8 રાશિઓની તુલના એમાં આપણે જુદી જુદી રાશિઓ એટલે કે જુદા જુદા એકમો એકબીજા જોડે જુદી 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 વસ્તુઓ એકબીજા જોડે પડી હોય ત્યારે એને કઈ કેટલા પ્રમાણમાં છે એ આ ચેપ્ટરમાં આપણે શોધીશું જેને ગુણોત્તર કહેવાય છે બરોબર એ આ ચેપ્ટરમાં આપણે શોધીશું અને ભણીશું આ વિશે બરોબર તો હવે આપણે અહીંયા જોઈએ તો એક ટોપલો આપે છે ને એની અંદર કેટલાક સફરજન અને નારંગી આપેલા છે હવે આપણને એ ખબર છે કે ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી અને આપણને અંદર આપી લીધું છે કે 20 પ્રકારના 20 સફરજન છે 20 નંગ સફરજન છે અને 5 નંગ નારંગી છે બરોબર તો એનો ગુણોત્તર શું થયો 5:20 બરોબર હવે 5:20 અપૂર્ણાંકનો ઉપયોગ કરીએ તો એને ઉપર નીચે છેદ ઉડાડીએ તો 5/20 એટલે 1/4 થાય ઉપર 1 અને નીચે 4 એટલે 1/4 જેટલી નારંગી સફરજનની સંખ્યા કરતાં 1/4 જેટલી છે 1/4 જેટલી છે બરોબર 1:4 વંચાય આવી રીતે લખાય એક પછી બે ટપકા અને પછી 4 લખાય અને વંચાય શું 1:4 એટલે સફરજનની સંખ્યા નારંગીની સંખ્યાનો ગુણોત્તર અને એનાથી ઊંધું સફરજનની સંખ્યા નારંગીની સંખ્યાનો ગુણોત્તર 20:5 છે એટલે 4/1 છે તો નારંગીની સંખ્યા કરતાં સફરજનની સંખ્યા 4 ગણી છે એવું કહેવાય હવે ટકાવારી પ્રમાણે બી શોધી શકીએ તો અહીંયા 25 ફળો પૈકી 5 નારંગી છે તેથી નારંગીની ટકાવારી બરાબર 5/25×4/4 બરાબર એટલે 20/100 અહીંયા લખ્યું હતું ને 4 ગણી છે એટલે 4×4/4 લખાય એટલે 20×100 એટલે 20% જેટલી ટકાવારી છે હવે ત્રિરાશિની રીતે શોધીએ એટલે 3 રાશિની રીતે આ તો 4 રાશિની રીતે શોધી 4 છે ને 4 નંબર છે ને 1 2 3 4 એટલે તો 3 રાશિની રીતે શોધીએ તો 25 પૈકી 5 નારંગી છે 100 ફળોમાંથી નારંગી બરાબર 5/25×100 5 નારંગી છે 25માંથી એટલે 5/25 અને ટકાવારીના 100 એટલે 20% થયા બરાબર તો સફરજનની ટકાવારી અને નારંગીની ટકાવારી બરાબર 100 તો સફરજનની ટકાવારી વત્તા 20 = 100 અથવા નારંગીની ટકાવારી 100 - 20 = 80 એટલે 20% નારંગી અને 80% સફરજન છે એવું કહેવાય બરાબર છે હવે આપણે એક ઉદાહરણ લઈએ તો શાળામાં ધોરણ 8માં પ્રવાસ નક્કી કરવામાં આવે છે જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે અને તેમની સંખ્યા 18 છે પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિલોમીટર દૂર છે પરિવહન સંસ્થા ₹12/કિલોમીટર વસૂલે છે અને અલ્પાહારની કિંમત 4,280 રૂપિયા છે તો આની ઉપરથી આપણે પ્રશ્નો પૂછ્યા એના જવાબ આપણે શોધવાના છે તો વર્ગમાં છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય એ શોધવાનું જે રીતે નારંગી અને સફરજનનું શોધ્યું એવી જ રીતે પછી જો બે શિક્ષકો વર્ગ સાથે જતા હોય તો વ્યક્તિદીઠ ખર્ચો કેટલો થાય તો આની ઉપરથી આપણને કુલ સંખ્યા જે મળે એના વત્તા બે શિક્ષકો કરી દેવાના અને પછી એના ગુણ્યા જે સંખ્યા મળી એના ગુણ્યા આગળ આપણને જે ખર્ચ આપ્યો છે 4,280 અને પર કિલોમીટર 12 રૂપિયા તો પર કિલોમીટર 12 હોય અને 55 કિલોમીટરના એના ગુણાકાર કરવાના બરાબર અને એને પ્લસ કરવાના છે તો હવે આપણે જોઈએ કેલ્ક્યુલેશન એનું કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું